વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યામાં સરવાળા બાદબાકી અને અપૂર્ણાંક સંખ્યાને ઉતરતા ક્રમમાં કેવી રીતે લખવું આજે આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 2 પોઈન્ટ 1 આધારિત સરવાળા અને બાદબાકી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક દાખલા સરવાળાના છે અને કેટલાક દાખલા બાદબાકીના છે તો આપણે ઉકેલીએ. તો પહેલો દાખલો છે 3/5 + 2/7. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અપૂર્ણાંક આપેલા છે એટલે આપણે અહીં સરવાળો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરવા માટે પહેલાં શું કરવું પડે? જો પહેલાં છેદ જોવા પડે કે 5 અને 7 છે, બંને ભિન્ન છેદ છે, અલગ અલગ છે, એટલે આપણે એને સૌ પ્રથમ શું કરીશું, લસાઅ લઈશું. લસાઅ બે રીતે લઈ શકાય, એક તો રસ ગુણાકાર કરીને અને બંનેના છેદ સરખા કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને રીતે કરીશું. તો 3/5 × 7 છે એટલે આપણે અહીં અંશ અને છેદને 7 વડે ગુણીશું, વત્તા અહીં 2/7 ગુણ્યા લસાઅ લેવા માટે આપણે અહીં અંશ અને છેદને 5 વડે ગુણીશું. તો અહીં અંશ અને છેદને આપણે 5 વડે ગુણીએ તો આપણે જોઈએ કે 3 × 7 = 21, 5 × 7 = 35, વત્તા 2 × 5 = 10, 6 × 7 = 35. તો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે અહીં સીધો સરવાળો કરવાનો છે. છેદ સરખા થઈ ગયા એટલે લસાઅ આવશે 35 અને 21 + 10 એટલે 21 + 10 એટલે આપણને મળશે 31/35. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ મળે છે 31/35. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો અહીં અપૂર્ણાંકની બાદબાકી છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીં એકદમ એકદમ ઈઝી છે. બાદબાકીનો છે 9/15 - 4/15. અહીં બંનેનો લસાઅ કેટલો છે? 15. એકદમ શું કહેવાય, લસાઅ સરખો છે એટલે આપણે બાદબાકી કેવી રીતે કરીશું? ડાયરેક્ટ અહીં લસાઅ લેવો પડશે નહીં. તો 9/9 - 4/15, કેમ કે બંનેના છેદ સરખા છે એટલે આપણે બાદબાકી ડાયરેક્ટ કરીશું. 9 માંથી 4 જાય એટલે આપણને અહીં વધશે 5, 5/15. આનો અતિશંક સૂત્ર પર લખીએ તો 5 × 15 એટલે 1/3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો દાખલો જોઈએ. અહીં આપેલું છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકમાં છે 2/2 / 2/3, 2/2 / 3 + 3/1/2. તો જોઈએ આપણે કે આ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કેવું કે અંશમાં મોટી સંખ્યા હશે અને છેદમાં નાની સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો એને આપણે આગળ ગણીએ તો આ રકમ છે 2/2 / 3 + 3/1/2. તો હવે એને આગળ વધારીએ તો અહીં 3 × 2 + 2. વિદ્યાર્થી મિત્ર, મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવા માટે છેદને આ પૂર્ણ સંખ્યા વડે ગુણવામાં આવે છે અને અંશ છે એને ઉમેરવામાં આવે છે અને છેદનો છેદ વત્તા. અહીં પણ એવી જ રીતે કરીશું કે 2 × 3 + 1/2. હવે જોઈએ 3 × 2 = 6 + 2/3 + 2 = 6 + 1/2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 6 + 2 = 8 + 3 + 6 + 1 = 7 + 2. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં છેદ અલગ અલગ છે તો આપણે લસાઅ લેવો પડશે. હવે આપણે અહીં બીજી રીતે લસાઅ લઈએ, ક્રોસ ગુણાકાર કરીએ. તો જોઈએ કે 2 ને 8 સાથે ગુણીશું અને 3 ને 7 સાથે ગુણીશું. તો જોઈએ 8 × 2 વત્તા, વચ્ચે વત્તા છે એટલે વત્તા, 7 × 3 બંને છેદોનો ગુણાકાર. 3 × 2 = 6 એટલે આવશે 8 × 2 =
સોળ વત્તા સાત તારીખ એકવીસ છેદમાં ત્રણ ગુણા છ. હવે આપણે અહીં સરવાળો કરવાનો છે, તો છ ને એક સાત અને બે ને એક ત્રણ, સાડત્રીસના છેદમાં છ. તો વિદ્યાર્થી મિત્ર આપણને જવાબ મળે છે સાડત્રીસના છેદમાં છ. વિદ્યાર્થી મિત્ર અહીં બીજી રીતે પણ કહી શકો, આપણે આગળ કર્યું એ મુજબ કે અહીં બંને છેદ આ બે અહીં ઉપર નીચે ગુણો તો પણ ચાલશે, અને આવી રીતે કરશો તો પણ ચાલશે, બંને સરખું છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ, તો અહીં દાખલો છે આઠ પૂર્ણાંક એકના છેદમાં બે ઓછા ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં બે. તો આ મિત્ર પૂર્ણાંકને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું, તો અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવા માટે આપણે પહેલા શું કરીશું કે આ સરવાળામાં દાખલામાં કરવી એ મુજબ કે બે ગુણ્યા આઠ વત્તા એક છેદમાં બે ઓછા બે ગુણ્યા ત્રણ વત્તા પાંચ છેદમાં બે. હવે આવશે આઠ દુ સોળ, સોળ વત્તા એક છેદમાં બે, અહીં બે તારીખ છ, છ વત્તા પાંચ છેદમાં બે, તો સોળ ને સત્તર છેદમાં બે ઓછા છ વત્તા પાંચ કેટલા થાય અગિયાર છેદમાં બે. હવે લસાઅ બંનેનો સરખો છે, છેદ સરખા છે એટલે લસાઅ આવશે બે, એટલે સત્તર ઓછા અગિયાર, સત્તર માંથી અગિયાર જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો છ છેદમાં બે, તો બે તારી છ એટલે આપણને આન્સર મળશે ત્રણ. હવે વિદ્યાર્થી મિત્ર અહીં આપણે ઉત્તર ત્રણ ક્રમમાં સંખ્યાને ગોઠવવાની છે, અહીં આપણને અપૂર્ણાંક કેટલાક અપૂર્ણાંકો આપેલા છે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ, તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે પહેલા શું કરવું પડશે, તો વિદ્યાર્થી મિત્ર શું કરવું પડશે, તો એના માટે આપણે આગળ વધીએ તો બધાના પહેલા છેદ જોવા પડે, આપણે ડાયરેક્ટ લખી શકતા નથી, છેદ જોઈએ અહીં નવ ત્રણ એકવીસ. હવે આપણે કઈ રીતે લખીશું, તો સૌ પ્રથમ શું કરીશું કે બધાના છેદ સરખા કરીશું, તો જોઈએ બે ના છેદમાં નવ છે એટલે ત્રણ તારી નવ, બે ના છેદમાં ત્રણ અને આઠ ના છેદમાં સાત તારી એકવીસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો તમે, અહીં ત્રણ 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 બધામાં છે, પણ અહીંયા છેદમાં ત્રણ છે, આના છેદમાં નથી, આના છેદમાં પણ નથી, આના છેદમાં સાત છે, આના છેદમાં પણ નથી, આના છેદમાં પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો છેદ સરખા કરવા માટે જે સંખ્યા જેના છેદમાં નથી તેને અંશ અને છેદમાં ગુણીશું, તો જોઈએ આપણે હવે કે બે ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ છે, તો બે ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ છે. હવે આની પાસે શું નથી, ત્રણ માંથી જોઈ લઈએ તો આની પાસે શું નથી સાત, તો વિદ્યાર્થી મિત્રો સાત છેદમાં અને અંશમાં ગુણીશું. તેવી જ રીતે અહીં બે ના છેદમાં ત્રણ છે, તો આના છેદમાં શું નથી તે જોઈએ, ત્રણ એકલા છે તો ત્રણ નથી અને બીજા શું નથી સાત, તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ અંશ અને છેદમાં ગુણીશું અને બીજું સાત અંશ અને છેદમાં ગુણીશું. એવી રીતે હવે છેલ્લી સંખ્યા જોઈએ આઠ છે, આઠ ના છેદમાં સાત ગુણ્યા ત્રણ છે. હવે અંશ અને છેદમાં શું નથી જોઈએ, તો આપણી પાસે એક ત્રણ તો છે પણ બીજો તગડો નથી, તો આપણે અંશ અને છેદમાં ત્રણ ત્રણ વડે ગુણીએ, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આગળ, તો સાત ગુણ્યા ચૌદ છેદમાં ત્રણ તારી નવ, નવ સત્તા ત્રેસઠ, અહીંયા પણ બે તારી છ, છ સત્તા બેતાલીસ, ત્રણ તારી નવ, નવ સત્તા ત્રેસઠ, હવે આઠ તારી ચોવીસ છેદમાં સાત તારી એક, એકવી તારી ત્રેસઠ. વિદ્યાર્થી મિત્રો અહીં બધા છેદ સરખા થઈ ગયા, હવે આપણે એના પરથી જોઈ શકીએ છીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની, ઉતરતર ક્રમ એટલે મોટી સંખ્યા આગળ આવી જોઈએ, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા સૌ પ્રથમ મોટી છે, અહીંથી નાની આ છે અને સૌથી નાની સંખ્યા આ છે, તો આને સૌથી મોટી સંખ્યા બેતાલીસના છેદમાં ત્રેસઠ છે અને એના પછી ચોવીસના છેદમાં ત્રેસઠ છે અને ચૌદના છેદમાં ત્રેસઠ છે. હવે આ સંખ્યા કોના આધારે બની, તો આ ઉપરની સંખ્યાના આધારે બની, તો બેતાલીસના છેદમાં ત્રેસઠ
એટલે એક સંખ્યા કોની છે? તો બે ના છેદમાં ત્રણ. બે ના છેદમાં ત્રણ, ચોવીસ ના છેદમાં ત્રેસઠ. એ સંખ્યા કોની છે? તો આઠ ના છેદમાં એકવીસ. અને ચૌદ ના છેદમાં ત્રેસઠ એ કોની સંખ્યા છે? તો બે ના છેદમાં નવ. બે ના છેદમાં નવ. તો વિદ્યાર્થી મિત્ર, આવી રીતે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. થેન્ક યુ.